शहर के तरसाली पास आए हुए आदर्श नगर में पिछले कई सालों से फैली ढेरों असुविधा समस्या को लेकर आज स्थानिक रईसों के साथ सामाजिक कार्यकर भरत रोहित द्वारा कॉरपोरेशन कचेरी में मोर्चा निकालते हुए आवेदन पत्र दिया गया। वडोदरा शहर के विविध विस्तारों में फैली ढेरों समस्या और सुविधा को लेकर हर रोज स्थानिक लोगों द्वारा कॉरपोरेशन कचेरी में मोर्चा स्वरूप शिकायतें की जाती है। ऐसे में एक बार फिर आज शहर के तरसाल स्थित आए हुए आदर्श नगर में सालों से फैली वैसी गटर पानी लाइट की असुविधा के चलते आज स्थानिक रहीशों द्वारा कॉरपोरेशन कचेरी में मोर्चा निकाला गया। तरसाली आदर्श नगर में सालों से यहां पर पानी और गटर की कोई भी व्यवस्था नहीं है, जिसको लेकर स्थानिक लोगों को बिना पानी के काफी हैरान परेशान होना पड़ रहा है। हफ्ते में 2 से 3 बार यहां पर लोगों को अपने ही रुपए खर्च कर पानी का टैंकर मंगवाना पड़ता है, जो ये पानी काफी महंगा होने के कारण इसकी सीधी असर उनकी आर्थिक व्यवस्था पर होती है। गटर लाइन में भी काफी परेशानी है। यहां पर ढेरों बार रजुआत और शिकायत करने के बावजूद कॉरपोरेशन तथा वहीवटी तंत्र और स्थानीय काउंसलर द्वारा उनकी समस्या का आज दिन तक कोई भी हल नहीं लाया गया। पास में ही आए वैसे हिम्मत नगर में भी स्थानिक रहीश हिंदू और मुस्लिम भाई दोनों यहां पर रहते हैं। दोनों कौम के लोगों के बीच यही परेशानी का सामना वे लोग सालों से कर रहे हैं। करीबन 35 सालों से ये समस्या को भुगतने के बीच अब ये लोग काफी हैरान परेशान हो चुके हैं, वैसा स्थानिक लोगों का कहना है, जिसको ध्यान में रखते हुए आज स्थानिक रहीश वैसे तरसाली आदर्श नगर के तमाम रहीशों के साथ सामाजिक कार्यकर भरत रोहित द्वारा कॉर्पोरेशन कचेरी में मोर्चा स्वरूप आवेदन पत्र देते हुए न्याय की गुहार लगाई गई। कई जगह सेना माटे आयो छो? आ म्युनिसिपल कमिश्नर ની કચેરી એ અમે અમારી પ્રાથમિક સુવિધાઓ માટે ની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છીએ. શું શું સુવિધા માટે આવ્યા? અહીંના ગટર લાઈન પાણી ની લાઈન. કેટલા લોકો રહે છે અહીંયા? અમારા ત્યાં 500 મકાન છે. કેટલા સમયથી સમસ્યા આવી? આ 35 થી 40 વર્ષથી સમસ્યા છે. એ સમય દરમિયાન અમે હાઈકોર્ટમાં આ સુવિધા મેળવવા માટે અમે હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી છે, ને એના જે હુકમો થયેલા છે એ હુકમોનું પાલન થયેલું નથી. હાલના તબક્કે હજુ સુધી કોઈ એ હુકમનું પાલન થયું નથી. અત્યારે અમારા આવો વિસ્તાર પહેલાં તો ઓછી વિસ્તાર જાહેર કરી દીધો હતો સરકારે. ઓછી વિસ્તાર જાહેર કરે એટલે કે અમને જન્મ મરણના દાખલા પણ મળતા ના હતા, અને એથી અમારે ચીખોદરા જવું પડે, પછી ત્યાંથી પછી જિલ્લા પંચાયતે જવું પડે. લોકો અમને કોઈ અધિકારી અમને સાથ સહકાર ના આપતું હતું કે તમને અહીં ના દાખલો મળે, તમારે પંચાયતમાં જવું પડે. પંચાયતમાં ગયા હતા કે તાલુકામાં જવું પડે, તો અમે ક્યાં ક્યાં દોડધામ કરીએ. એવી મુસીબતનો સામનો કરતાં કરતાં પણ અમે હિંમત હારી નથી, ને હું મારી લડત આપતો આવ્યો છું. 28/7/2009 થી આ લડત આપી રહ્યો છું. તમે માંજલપુર વિધાનસભાના જે ધારાસભ્ય છે એમને તમે રજૂઆત? એમને પણ રજૂઆત કરી છે, એ બધું જોણે છે. અહીંયા આ વિસ્તાર એમણે જોયેલો છે, એ બધું વાકેફ છે આ વિસ્તારથી, કે આ વિસ્તારની કન્ડિશન શું છે. હમણાં પણ આવેલા રોડનું ઉદ્ઘાટન કરવા માટે તે અમારા વિસ્તાર સોસાયટીની વચમાં આવીને જઈ નથી, તો એમણે બધું જોયેલું જ છે કે આ વિસ્તારમાં શું તકલીફ છે, બધું જાણે છે. એના કોર્પોરેટરો પણ જાણે છે, તો આ બધું અમને આ ત્રાસ આપવાની તકલીફ શું છે? હેરાન કેમ શા માટે કરશે આટલી બધી પબ્લિક? તમને રજૂ, મારી પાસે 3 ફાઇલ છે હાઈકોર્ટની, 3 ફાઇલ મેં રજૂ કરી, બધા પેપરો મારી પાસે છે. હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો? એમને આ કોર્પોરેશનમાં લીધું, પછી આ અમારો વિસ્તાર ઉભી હતો તે જાહેર કરી દીધો, વિસ્તાર જાહેર કરી દીધો એમણે, ઓજીમાંથી એમણે અમને કોર્પોરેશનમાં લીધા, એ ન્યાય અમને મળ્યો. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? અમે તો અહીંયા મેદાનમાં અહીંયા અમારા બૈરા છોકરા સંગતે આવીને ઉપવાસ પર બેસી જશું. પીવાના પાણી માટે ટેન્કર આજે કેટલા ટાઈમ આવે? એક દિવસના આટલા કે આવે છે એવું કોઈ નક્કી નથી એનું છે. એક દિવસ તમારી જરૂરિયાત ટેન્કર ની કેટલી હોય છે દિવસ દરમિયાન? આમાં 500 મકાન છે. હા, શું નામ તમારું? ધુડાભાઈ માવજીભાઈ પરમાર. અમે આદર્શનગર તરસાલી હાઈવેની બાજુમાં આવ્યું છે, ત્યાંથી અમે લોકો આવ્યા છીએ રહીશોને લઈને, જેને એના વડીલોને. આદર્શનગર તરસાલી અને હિંમતનગરની અંદરથી છેલ્લા 35 થી 40 વર્ષથી પાણી અને ગટરની અને લાઇટોની બધી બહુ જ સુવિધાઓ જબરદસ્ત આ સરકારે કરી દીધી છે, એટલે અમે આંદોલન કરવા માટે અમે જઈ રહ્યા છીએ હવે. કેમકે આ સુવિધાઓથી એટલા બધા લોકો એટલા બધા એ થઈ ગયા છે, ત્રાહિતમાન થઈ ગયા છે, કે ત્યાં પાણી બી નથી આવતું. એ જે પાણી આવે છે એની જે ટેન્કર છે અઠવાડિયામાં 2 વાર આવે છે, ત્યાં ગટરની બી સુવિધા નથી. જે મકાનો જે છે ને એ તૂટેલા, એ લોકો એની અંદર ટોયલેટ જાય છે. તમે ત્યાં જુઓ ત્યારે તમને ખબર પડે આ 35 થી 40 વર્ષથી આ લોકોને ન્યાય મળતો નથી. ગાંધીનગરથી લઈને બધા લોકોને બહુ જ આવેદનપત્રો આપ્યા, અહીંયા કલેક્ટર ઓફિસથી કમિશનર ઓફિસ બી આપ્યા, પરંતુ આજ સુધી એને ન્યાય મળ્યો નથી. તો આજે એક આવેદનપત્ર આપવા માટે અમે રહીશો વડીલો અમે આવ્યા છીએ, અને આ જો આ ન્યાય નહીં મળે તો આવનાર 7 થી 10 દિવસની અંદર હરેક ઘરની અંદર લોક હશે, અને બધો જ પરિવાર અહીંયા ખંડેરા માર્કેટ બેસી જશે, અને એને કોઈ પણ નુકસાન થશે એની જવાબદારી પૂરેપૂરી તંત્રની રહેશે. 35
35 વર્ષની અંદર લગભગ 130 અરજીઓ આપી છે ગાંધીનગરથી લઈને અહીંયા સુધી, પરંતુ આજ સુધીમાં થયું નથી. તો આ લોકો હવે અત્યારે તો એટલા ત્રાહિતમાન થઈ ગયા છે, લાસ્ટની અંદર એ લોકો જે હિંમતનગરની અંદર જે મકાનો તૂટી ગયા છે એની અંદર બિચારી બહેનો અને ભાઈઓ સવારના 4 વાગે ઉઠી અને એ ટોયલેટ જાય છે. તો હવે એ લોકો ત્રાહિતમાન થઈ ગયા છે, આટલી બધી અરજી આપ્યા છતાંય હવે એ લોકો એટલા ત્રાહિતમાન થઈ ગયા છે કે હવે ચાલવા દઈએ નહીં, હવે અહીંયા જ બેસી જઈશું. અને 35-40 વર્ષથી હજુ સુધી આ લોકોએ કશું કર્યું નથી ને, પરંતુ હવે કરવામાં આવશે અને કરવું જ પડશે એ અમારી માંગ છે. આપનો પરિચય? ભરતભાઈ રોહિત, વડોદરા શહેર અધ્યક્ષ, બહુજન સમાજ પાર્ટી.